બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડની યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ યોજનાથી બનાસકાંઠા જિલ્લાના 119 ગામોને પીવાનું ચોખ્ખું પાણી મળશે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે 241.34 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલ સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ ખાતમુહૂર્તમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, બનાસકાંઠા સંસદ પરવતભાઈ પટેલ, ડીસાના ધારાસભ્ય શશિકાંત પડિયા, ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત ભાજપના અગ્રણીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનું હેલિપેડથી ધાનેરાની આજના આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં પહોંચ્યા હતા અને ત્યાં 241.34 કરોડના ખર્ચે થઈ રહેલા સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાને લઈ પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી વેક્સિન બાબતે કોઈ આદેશ આપવામાં આવ્યા નથી અને કેન્દ્ર સરકારની સૂચના મુજબ આપવામાં આવશે. વધુમાં એ પણ જણાવ્યું હતું કે વેક્સિન 4 તબક્કામાં આપવામાં આવશે, જેમાં પ્રથમ તબક્કામાં મેડિકલ સ્ટાફ, હેલ્થ વર્કર, બીજો તબક્કો કોરોના વોરિયર્સ, જ્યારે ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધુની વય ધરાવતા લોકો જેમને આપવામાં આવશે અને ત્યારબાદ 50 વર્ષથી નીચેના લોકોને વેક્સિન આપવામાં આવશે. સુરેશ કલ્ચર, ZSTV.